ભાવનગર બોરતળાવમાં 5 યુવતીઓ ડૂબી જતા તંત્ર અને લોકોના ટોળા ઉમટ્યા, જેમાં 4 બાળાઓ અને યુવતીઓના મોત નીપજ્યા હતા. એકનો આબાદ બચાવ થયો હતો. પરિવારમાં ઘેરો શોક વ્યાપી જવા પામ્યો. હોસ્પિટલ અને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા. રિપોર્ટ કમલેશ ઢાપા સાથે, હિરેન ચૌહાણ, ભાવનગર. રોમાબેન, 5, એકનું નામ રાશિ, એકનું નામ દીદી, એકનું નામ કોમલ, એકનું નામ કાજલ, છોકરા ના રાડું નાખતા રો મળે તેમ દોડીને ગયા એમ. હા, આમ પડખે રહી છે. આથી ઓલા કેટલું જ મફતનગર ફિલ્ટર ટાંકી. એકનું નામ કોમલ, દીદી રાશિ, અર્ચના અને કાજલ. 4 જાણી માહિતી મળેલ છે કે ભાઈ હવે દીકરો જે એ ઘરે પહોંચી ગયો છે. બનાવ કઈ રીતના બન્યો કઈ માલુમ પડ્યું? એ કપડાં ધોવા આવ્યા હતા અને નાહવા માટે આવ્યા હતા. એમાં એક સાથે 5-1 છોકરીઓ ડૂબી હતી. જાણવા મળેલ નથી. સવારે લગભગ 11:30-12 વાગ્યાનો આ બનાવ છે. ફાયર બ્રિગેડને 12:30 કોલ મળ્યો છે લગભગ, અને તરત પહોંચીને બચાવને રાહતની ચાલુ ચાલુ કરી દીધી. મને એવું લાગે છે કે એક બાળકી આપણે જીવિત બહાર કાઢી શક્યા છીએ, એટલે બાકીના 4 બાળકીઓને અનફોર્ચ્યુનેટલી મૃત્યુ થયેલા છે. અત્યારે એની હોસ્પિટલમાં પીએમની કાર્યવાહી કરેલી છે. જે બાળકી જીવિત મળેલી છે એને અત્યારે સારવાર ચાલી રહી છે. અત્યારે અમે આવ્યા છીએ જો ત્યારે એક્સરે ચાલી રહ્યો છે એનો, અને જે રીતના એનું અમને ઇનિશિયલ માહિતી છે એ મુજબ એ બાળકી સલામત છે. એટલું મોટું તળાવ છે આપણે બધા જાણીએ છીએ. 1-1 ઇંચની જગ્યા પર વ્યક્તિગત સપોર્ટ ત્યાં આગળ બંદોબસ્ત આપવો ઘણી વખત પોસિબલ નથી હોતો, પરંતુ રાઉન્ડ લેવામાં આવે અને આવી ભવિષ્યમાં ઘટના ન બને આજુબાજુમાં રહીશોને સતર્ક કરવામાં આવે એના માટેની કાર્યવાહી તે નિયત ધારા ધોરણ હશે અને અનુસરીને અમે લોકો કાર્યવાહી કરશું.